This conference will now be recorded. गुड आफ्टरनून बालको, આજે થોડુંક સારું છે. તો બાળકો, અલયને આજે કઈ ભૂખ લાગી નથી એટલે એને વાંધો નથી. અને આપણે ધીમે ધીમે સ્ટાર્ટ કરીશું. કદાચ જો 2 વાગ્યાથી થોડુંક આગળ વયું જાય તો થોડીક બાળકો પેશન્સ રાખવી, બીકોઝ ઓફ આપણે બહુ જ ધીમે જઈ રહ્યા છીએ. એટલે યુઝ્યુઅલ સેન્સમાં આ ટોપિકને સમજાવવામાં આટલી વાર ન લાગે, પણ તોય હું તમને લોકોને બીકોઝ ઓફ ના બાકી છે બકા, હજી તું હજી ભૂખો છો ને, એટલે પંકજ જે જઈમો ન હોય તો મારા ગળામાંથી કોળીઓ કેમ ઉતરે બકા. તો ઓબ્વિયસલી બીકોઝ ઓફ એક તો મારો લેક્ચર હમણાં બહુ નાનો થઈ ગયો છે, 1 જ કલાકનો આવે છે, એટલે અમુક રીતે ક્યારેક એવું બને કે થોડુંક આપણે લાંબુ ખેંચવાનું થયું હોય. પણ હવે ધીમે ધીમે મારી હેલ્થ પણ સરખી થઈ રહી છે એટલે પાછા આપણે જૂના મોડમાં જવાનું છે. ઓકે, તો 2 વસ્તુ બાળકો. પહેલા તો એક તો આ કેમ લોકો હમણાં 70-72 લોકો જ હોય છે મીટિંગ ના અંદર, બાકીના લોકો કેમ હોતા જ નથી? આ રોજે રોજ આટલો નેટ ઇશ્યુઝ રોજ હોય છે તમારે બધાને? ઓહ બાપા, ઓકે. ઓલ રાઈટ, બીજું મેં તમને લોકોને 10 વાગ્યા પહેલા લઈ લેવું પડે એવું મતલબ થયો ને. ઓકે, તો મેં તમને ઓલા MCQs આપ્યા છે બાળકો, તમે બધા હોપફુલી કરતા હશો. જોયા કે કોઈ જોયાનો ટાઈમે નથી મળ્યો હજી? બસ બહુ સહેલા ક્વેશ્ચન્સ છે આમ તો, પણ ઈ બાને નવો PNL રેશિયો ગોતવાની પ્રેક્ટિસ જે છે એ થઈ જશે.
પછી એકવાર થઈ જાય બધાને એટલે મને કહેજો, એટલે આપણે એકવાર એ પણ ડિસ્કશનમાં લઈ લેશું. તો આપણી ટ્રીટમેન્ટ ઓફ ગુડવિલ નો ગઈકાલે પોઈન્ટ આપણે સ્ટાર્ટ કર્યો હતો બાળકો, જેના અંદર આપણે બે સિચ્યુએશન સમજ્યા હતા, કે જેમાં આપણે પહેલી સિચ્યુએશન ના અંદર જોયું હતું કે જો ઇનકમિંગ પાર્ટનર તમે જે ગુડવિલ નું કેલ્ક્યુલેશન કરો છો, એ ગુડવિલ માં એનો જે શેર થાય છે એટલા રૂપિયા એ ઘરેથી લઈ આવે, તો એની એન્ટ્રી તમે બુકમાં કઈ રીતે કરશો? તો કે એના માટે તમારે બે જનરલ એન્ટ્રીઝ જે છે એ પાસ કરવાની આવે. પહેલી જનરલ એન્ટ્રી ઓબ્વિયસલી બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ, અને બીજી જનરલ એન્ટ્રી થશે પ્રીમિયમ ફોર ગુડવિલ ટુ ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, પણ એના સેક્રિફાઇઝિંગ રેશિયોમાં તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું થાય. અને આ જ સિચ્યુએશનનું એક્સટેન્શન કે જો ઓલો પૈસા તો લઈ આવે છે પણ એક્ઝિસ્ટિંગ પાર્ટનર ઇમિડિયેટલી વિધડ્રો કરે છે, તો પછી પહેલી બે જનરલ એન્ટ્રી તો કરવાની જ, પણ ભેગી વધારાની ત્રીજી એન્ટ્રી એ કરવાની આવશે વિધડ્રોલની, કે જેમાં ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ થશે અને બેંક અકાઉન્ટ ક્રેડિટ થશે. અને જો ઇન્કમિંગ પાર્ટનર બારોબાર જ પૈસા ચૂકવી દે તો પછી કોઈ જનરલ એન્ટ્રી કરવાની આવતી નથી બુકના અંદર. ચોથી સિચ્યુએશન અથવા તો આપણો બીજો સિનારિયો જે હતો કે ઇન્કમિંગ પાર્ટનર જે છે એ પૈસા લાવતો નથી, તો એવા કેસમાં અકાઉન્ટિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે ગુડવિલને ફૂલ વેલ્યુથી બુકમાં રેઇઝ કરવાની થશે. એટલે જો ક્વેશ્ચનમાં ખાલી એટલું જ લખ્યું હોય કે ગુડવિલ ઇઝ વેલ્યુડ એટ 90,000 રૂપીઝ, તો એનો મતલબ એમ થયો કે તમારે ખાલી રેઇઝ જ કરવાની છે. અથવા તો બહુ ચોખ્ખું લખ્યું હોય ક્વેશ્ચનમાં કે ઇનકમિંગ પાર્ટનર ઇઝ અનેબલ ટુ બ્રિંગ એનીથિંગ, સો ઇટ ઇઝ ડિસાઇડેડ ટુ રેઇઝ ગુડવિલ અકાઉન્ટ, તો પણ તમારે ગુડવિલ ને પૂરેપૂરી વેલ્યુ થી રેઇઝ કરવાની છે. જેની જનરલ એન્ટ્રી શું થશે? તો કે એની જનરલ એન્ટ્રી થશે ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, અને ઓલ્ડ રેશિયોમાં ઈ ડિસ્ટ્રીબ્યુશન થશે. અને આ કેસમાં ઈ જોવાનું કે જો ઓલરેડી બુકમાં ગુડવિલની વેલ્યુ હોય જ, અને જો ઈ ગુડવિલની વેલ્યુ બુકના અંદર છે ને હવે તમે જે ગણી છે એના કરતા બુકમાં ઓછી બતાવી છે, તો ડિફરન્સના રૂપિયા જ રેઇઝ કરવાના આવશે. અને જો વધારે રૂપિયાથી બતાવેલી હોય તો એટલા ડિફરન્સના રૂપિયા તમારે રિટર્ન ઓફ કરવાના થશે, જે તમે લોકોએ ગઈકાલે નોટ લખી હશે એટલે તમને ત્યારે ખ્યાલ આવી ગયો હશે. પણ આ જે ચોથી સિનારિયો જે છે રિયલ વર્લ્ડના અંદર જનરલી યુઝફુલ નથી થતો, એટલા માટે કારણ કે જો આ રીતે તમે જનરલ એન્ટ્રી કરીને બતાવી દો તો હવેથી તમારા બેલેન્સ શીટમાં ગુડવિલ આવશે, અને આ ગુડવિલ ઇન્ટરનલી જનરેટેડ ગુડવિલ થશે જે સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ છે. એટલે રિયલ વર્લ્ડમાં જનરલી પાંચમી અથવા તો છઠ્ઠી સિચ્યુએશન હોય છે કે જેમાં ગુડવિલ આપણે પેલા રેઇઝ તો કરીએ અને પછી એડમિશન પછી એને રિટર્ન ઓફ કરી નાખીશું. તો પછી ઓબ્વિયસલી પેલા તો રેઇઝ કરવાની એન્ટ્રી કરવી પડે, પેલા તો ગુડવિલને બુકમાં લાવવી પડે, તો ગુડવિલ ડેબિટ થાય અને ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ થાય ઓલ્ડ રેશિયોમાં, અને આફ્ટર એડમિશન એને રિટર્ન ઓફ કરવાની આવે એટલે ગુડવિલ અકાઉન્ટ ક્રેડિટ થઈ જાય અને હવે બધા પાર્ટનરના અકાઉન્ટ ડેબિટ થશે નવા રેશિયો. એટલે આપોઆપ જ જે લોકો સેક્રિફાઈસ કરે છે એ લોકોના અકાઉન્ટમાં એના સેક્રિફાઈઝિંગ રેશિયોમાં જ એના નેટ રૂપિયા જમા થશે, અને જે ઇન્કમિંગ પાર્ટનર છે એનો શેર એના કેપિટલ અકાઉન્ટમાં એટલા રૂપિયાથી ડેબિટ થઈ જશે. પણ આવું કરશો તો પણ ગુડવિલ અકાઉન્ટ બેલેન્સ શીટમાં નહીં આવે, પણ ગુડવિલનું બુકમાં લેજર તો બનશે જ, કારણ કે તમે જનરલ એન્ટ્રીમાં ગુડવિલ ડેબિટ કરી છે અને ગુડવિલ ક્રેડિટ કરી છે. તો તમે હજી આનું ઇમ્પ્રુવાઇઝ વર્ઝન કરી શકો છો, અને એ છે છઠ્ઠી વસ્તુ કે જેમાં આપણે ગુડવિલ અકાઉન્ટને બુકમાં બતાવવું જ નથી. તો પછી જો ગુડવિલ બતાવવું જ ન હોય તો આ જે બે એન્ટ્રી કરી છે ને પાંચમી ના અંદર એની કમ્બાઈન એન્ટ્રી કરવાની થાય, કે જેના અંદર જે લોકો સેક્રિફાઈસ કરે છે પાર્ટનર એ લોકોના અકાઉન્ટ ક્રેડિટ થાય અને જેને ગેઇન થઈ રહ્યો છે એનું અકાઉન્ટ ડેબિટ થશે. તો ગેઇનિંગ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ થાય અને સેક્રિફાઈઝિંગ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ થાય. આટલું આપણે ગઈકાલે સમજ્યા હતા બાળકો, બરાબર છે ને બધાને? તો હવે આપણે નેક્સ્ટ આપણો સિનારિયો ઉપર આવી, અને એ છે કે ઇનકમિંગ પાર્ટનર પાર્ટલી રૂપિયા લ્યાવે અને પાર્ટલી નથી લ્યાવ.
તો જો તમને આગળ છ એ છ એન્ટ્રી સમજાણી હોય ને તો આ વસ્તુ તો બહુ ઇઝીએસ્ટ, કારણ કે આ એકચ્યુઅલમાં આપણા પહેલો અને ચોથા સિનારિયાનું કોમ્બિનેશન છે કે જેમાં પૈસા લ્યાવે તો શું કરવાનું અને પૈસા ન લ્યાવે તો શું કરવાનું. તો જેટલા રૂપિયા એ લ્યાવે છે ને એટલા રૂપિયા માટે તમારે જનરલ એન્ટ્રી જે ફર્સ્ટ કેસમાં કરી હતી એ પ્રમાણે થાય, જેટલા રૂપિયા લ્યાવે છે એના માટે. એટલે બેંક અકાઉન્ટ ડેબિટ થાય પ્રીમિયમ ફોર ગુડવિલ, ક્રેડિટ થશે અને પ્રીમિયમ ફોર ગુડવિલ ડેબિટ થાય અને ઓલ્ડ પાર્ટનર્સ ના કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ થાય સેક્રિફાઇઝિંગ રેશિયોમાં. એક્ઝામ્પલ થી હું તમને સમજાવું કે સે ફોર એક્ઝામ્પલ 90,000 રૂપિયાની ગુડવિલ હતી, આપણે ગઈકાલ વાળું જ એક્ઝામ્પલ રાખીએ. ઇનકમિંગ પાર્ટનર 1/3 શેર થી આવે છે તો એને કેટલા રૂપિયા લેવાના થાય એક્ચ્યુઅલમાં? ₹30,000. 30 ની જગ્યાએ એ તમને 20,000 રૂપિયા આપે છે, બરાબર? તો પાર્ટ આપ્યો પાર્ટ ન આપ્યો, બરાબર છે? આવો શું તો જે 20,000 એ કેશમાં આપ્યા ને એના માટે એન્ટ્રી શું કરીશું? બેંક ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ અને પ્રીમિયમ ફોર ગુડવિલ ટુ સેક્રિફાઇઝિંગ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. 20,000 રૂપીસ માટે આ બે એન્ટ્રી કરવાની આવે, બરાબર? હવે વાત આવે છે 10,000 રૂપિયા નથી લેવો એને. તો જો 10,000 રૂપિયા ન લેવો તો માનો કે એ 30,000 રૂપિયા ન લેવો, જે 30,000 લેવાના હતા એ 30,000 ન લેવો તો શું કરત તમે? જો એકે રૂપિયો ન આપ્યો તો તમે શું કરવાના હતા? તો કે તો તમે ગુડવિલ અકાઉન્ટ ને રેઈઝ કરવાના હતા ફૂલ વેલ્યુ થી, બરાબર? અહીંયા 30 ની જગ્યાએ 10,000 રૂપિયા નથી આપતો તો પછી તમારે જેટલા પ્રપોર્શનેટ રૂપિયા નથી આપતો ને તમારે ગુડવિલ પણ એટલી પ્રપોર્શનેટ રેઈઝ કરવાની આવે, પ્રપોર્શનેટ ગુડવિલ રેઈઝ કરવાની, ફૂલ વેલ્યુ નહીં. કારણ કે અમુક રૂપિયા તો આપી દીધા છે, અમુક રૂપિયા જ બાકી છે. હવે આ પ્રપોર્શનેટ ગુડવિલ કઈ રીતે ગોતો? તો કે બહુ સિમ્પલ, 30,000 માંથી એ કેટલા પર્સન્ટેજ રૂપિયા આપી દીધા? 66.67 પર, અથવા તો 2/3 આપી દીધા, બરાબર છે? કેટલા પર્સન્ટેજ કે કેટલા પ્રપોર્શનેટ નથી આપ્યા? 1/3 નથી આપ્યા, બરાબર. ટોટલ ગુડવિલ કેટલા રૂપિયાની હતી? 90,000 રૂપિયાની. તો 90,000 ના 1/3 કરવા, 90,000 ના 1/3 કરો એટલે 30,000 રૂપિયા થાય. 30,000 રૂપિયા થી ગુડવિલ અકાઉન્ટ રેઝ થશે. કાં તો આ રીતે 30,000 ગોતવાના, ઓર આ રીતે ગોતી શકો કે કેટલા રૂપિયા નથી આપતો? 10,000, એનો શેર કેટલો છે? 1/3 નો. તો 1/3 એ 10,000, તો 1 એ કેટલા? 1/3 એ 10,000, તો 1 એ કેટલા? તો કે 1 એ 30,000 રૂપિયા આપ. 30,000 થી ગુડવિલ અકાઉન્ટ ડેબિટ થાય અને બુકના અંદર જેની વેલ્યુ 0 હતી એ જો 30,000 રૂપિયાથી ડેબિટ થતું હોય તો આ 30,000 રૂપિયાનો પ્રોફિટ થાય, જે જૂના પાર્ટનર્સ વચ્ચે વેચાય. એટલે આપણી ચોથી સિચ્યુએશન, એન્ટ્રી થાય ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ઓલ્ડ રેશિયો 30,000 રૂપિયા. એટલે એકચ્યુઅલમાં ત્રણ એન્ટ્રીઝ પાસ થાય. પહેલી એન્ટ્રી બેંક અકાઉન્ટ ડેબિટ 20,000 ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ 20,000. બીજી એન્ટ્રી પ્રીમિયમ ફોર ગુડવિલ 20,000 ટુ એસ કેપિટલ અને ટુ બીસ કેપિટલ, એના સેક્રિફાઇઝિંગ રેશિયોમાં આવે. માનો કે 1:1 નો સેક્રિફાઇઝિંગ રેશિયો છે તો એના અકાઉન્ટમાં 10,000 અને બીના અકાઉન્ટમાં 10,000. અને ત્રીજી એન્ટ્રી ગુડવિલ રેઇઝ કરવાની આવે, પ્રપોર્શનેટ ગુડવિલ 30,000 રૂપિયા થી ગુડવિલ ને રેઇઝ કરવાની, ગુડવિલ ડેબિટ ટુ ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ 30,000. હવે માનો કે હું તમને એવું કહું કે 30,000 માંથી એ 10,000 રૂપિયા લ્યાવે છે અને 20,000 રૂપિયા નથી લ્યાવતો તો ગુડવિલ કેટલા રૂપિયાથી રેઈઝ કરશો? જેટલા રૂપિયા નથી લ્યાવતો 20,000 રૂપિયા, એની પ્રપોર્શનેટ ગુડવિલ કેટલા રૂપિયાની થાય? 20,000 તો લ્યાવતો નથી, ગુડવિલ કેટલા રૂપિયાની થાય? ગુડવિલ થાય 60,000.
ટુ થર્ડ નથી લઈ આવતો તો 90,000 ના ટુ થર્ડ કરવા, 60,000 રૂપિયા થી ગુડવિલ રેઈઝ કરવાની. આ માનો કે 15,000 લઈ આવે છે ને 15,000 નથી લઈ આવતો તો ગુડવિલ કેટલા રૂપિયા થી રેઈઝ કરશો? 45,000 રૂપિયા. હવે અહીંયા સેમ વસ્તુ આવે કે ઓલરેડી જો બેલેન્સ શીટમાં ગુડવિલ હોય જ, આ 45,000 વાળો આન્સર રાખીએ, ગુડવિલ ઓલરેડી બેલેન્સ શીટમાં 20,000 રૂપિયાની છે, જે ઓલરેડી તમારી પાસે છે જ, 20,000 રૂપિયાની ગુડવિલ બતાવેલી છે, તો હવે શું કરશો? તો કે હવે ખાલી બેલેન્સ ગુડવિલ ને જ રેઈઝ કરવાની, 25,000 રૂપીઝ જ રેઈઝ થશે. ગુડવિલ ખાતે ડેબિટ 25,000 થશે, એટલે ગુડવિલ ખાતે 25,000 ડેબિટ કરો એટલે બુકમાં 45,000 થઈ ગયા. બરાબર. ઓર આની જગ્યાએ માનો કે બેલેન્સ શીટમાં 60,000 રૂપિયાની ગુડવિલ છે તો શું કરશો? તો જો બેલેન્સ શીટમાં 60,000 ની હોય તો તમારે તો રેઈસ 45,000 જ કરવાના છે, તો 15,000 રૂપિયા વધારે છે એ તમારે રિટર્ન ઓફ કરવા પડશે. બધાને ક્લિયર બાળકો? આવો છું. ઓકે, તો હવે આઠમી, અને આ સાવ ઘરની સિચ્યુએશન છે કે જ્યાં ઇનકમિંગ પાર્ટનર જે છે એ પોતાના ગુડવિલ ના પૈસા લઈ આવે છે અને ગુડવિલ એકાઉન્ટ ઓલરેડી બેલેન્સ શીટમાં છે. ઇનકમિંગ પાર્ટનર પૈસા એ આપે છે, બરાબર, અને ગુડવિલ એકાઉન્ટ ઓલરેડી બેલેન્સ શીટ ના અંદર અસેટ તરીકે બતાવેલું છે, એવા કેસમાં શું કરવાનું? તો કે જો ઓલો પૈસા આપતો હોય ને ભાઈ, તો પછી જે બેલેન્સ શીટમાં ગુડવિલ છે એ સૌથી પહેલા રિટર્ન ઓફ થઈ જાય ઓલ્ડ પાર્ટનર્સ વચ્ચે. બરાબર. એટલે સૌથી પહેલા તો જે પહેલી એન્ટ્રી કરવી પડશે એ શું કરવી પડશે? તો કે જે બેલેન્સ શીટમાં ગુડવિલ તમે બતાવેલી છે એને રિટર્ન ઓફ કરવી પડશે ઓલ્ડ પાર્ટનર્સ વચ્ચે, જેની અકાઉન્ટિંગ એન્ટ્રી થશે ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ એકાઉન્ટ. બરાબર. હવે ઓલો જે રૂપિયા આપે છે એની એન્ટ્રી કરવાની, તો રૂપિયા આપતો હોય તો એન્ટ્રી શું થાય? તો કે પહેલી સિચ્યુએશન, બેંક ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ, અને પછી પ્રીમિયમ ફોર ગુડવિલ ડેબિટ ટુ સેક્રિફાઇસિંગ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ, જે રૂપિયા આપે છે એના માટેની એન્ટ્રી. અને પછી જો ક્વેશ્ચનમાં એવું કીધું હોય કે આફ્ટર એડમિશન જે ગુડવિલ પહેલેથી બતાવેલી હતી બેલેન્સ શીટમાં, પાર્ટનર્સ જે છે એ ગુડવિલ ને બેલેન્સ શીટમાં પાછી બતાવવા માંગે છે, તો પાછી તમારે એને રેઈઝ કરવી પડશે. એટલે હું તમને એક્ઝામ્પલ આપું કે માનો કે તમે ગુડવિલ એડમિશન વખતે 90,000 રૂપિયાની ગણી છે, ઇનકમિંગ પાર્ટનર 1/3 શેર થી આવે છે, બેલેન્સ શીટમાં ઓલરેડી 40,000 રૂપિયાની ગુડવિલ તમે ટૂંકમાં અસેટ તરીકે બતાવો છો. આ સિનારિયોમાં જનરલ એન્ટ્રીઝ હવે શું કરો? બરાબર. તો કે સૌથી પહેલા તો બેલેન્સ શીટમાં જે 40,000ની ગુડવિલ છે ને એને શું કરવાની? રિટર્ન ઓફ કરવાની, એટલે ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ ડેબિટ ટુ ગુડવિલ 40,000 રૂપીઝ થી આવશે. હવે 90,000ની ગુડવિલ તમે કમ્પ્યુટ કરી છે, 1/3 લેખે 30,000 રૂપીસ થાય, ઓલો ભાઈ બધા રોકડા રૂપિયા આપે છે, એની એન્ટ્રી શું કરશો? બેંક ડેબિટ 30,000 ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ, અને પ્રીમિયમ ફોર ગુડવિલ ડેબિટ ટુ ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ, પણ સેક્રિફાઇસિંગ રેશિયો 30,000 રૂપીસ. અને હવે આફ્ટર એડમિશન જો પાર્ટનર્સ એવું નક્કી કરે કે જે ઓલા 40,000 હતા બેલેન્સ શીટમાં બતાવ્યા હતા કે જે રિટર્ન ઓફ કર્યા હતા એ પાછા રેઈઝ કરવા છે, તો 40,000 રૂપીસ થી ગુડવિલ રેઈઝ કરવા માંગો છો, તો ગુડવિલ એકાઉન્ટ ડેબિટ થશે, પણ આ વસ્તુ ક્યારે થશે? આફ્ટર એડમિશન થશે. તો પછી આ ગુડવિલ બધાય પાર્ટનર્સ વચ્ચે વેચાશે, તો ઓલ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ન્યુ રેશિયોમાં તમારે એ વસ્તુ જે છે એ ક્રેડિટ કરવાની આવશે, ગુડવિલ ડેબિટ ટુ ઓલ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ. બધાને ક્લિયર બાળકો? તો જો તમારા લીથામાં ક્વેશ્ચન નંબર 9 છે બાળક,
ક્વેશ્ચન નંબર 9 ઉપર જઈશું. આજ એબીસી આર ઇક્વલ પાર્ટનર્સ, દે અર્ન 80,000, 1 લાખ અને 90,000 રિસ્પેક્ટિવલી ઇન 2001, 2 અને 3. કેપિટલ એમ્પ્લોયડ આઈપી છે 4 લાખ રૂપિયાની 31/12/2003 ના દિવસની. ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ છે, નોર્મલ રેટ ઓફ રિટર્ન 15% છે, અને હવે એ લોકો પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ચેન્જ કરવા માંગે છે. ઇક્વલ રેશિયો હતો એની જગ્યાએ હવે એ 4:3:3 નું કરવા માંગે છે. કેલ્ક્યુલેટ વેલ્યુ ઓફ ગુડવિલ ફોલોઈંગ 3 યર્સ ઓફ પરચેસ ઓફ સુપર પ્રોફિટ એન્ડ શો નેસેસરી જર્નલ એન્ટ્રીઝ ઇન ઈચ ઓફ ધ ફોલોઈંગ કેસીસ. તો આપણે સુપર પ્રોફિટ મેથડ થી ગુડવિલ નું કમ્પ્યુટેશન કરવાનું. સુપર પ્રોફિટ ને 3 વર્ષની પરચેસ થી કરવાનું, એટલે ઉપર જે ડેટા આપ્યો છે તમને એના ઉપરથી સુપર પ્રોફિટ પહેલા તો ફાઇન્ડ આઉટ કરો, અને એના ઉપરથી મને કયો કે ગુડવિલ કેટલા રૂપિયાની આવશે. આ કેલ્ક્યુલેશન કરીને બતાવો મને ગુડવિલ કેટલા રૂપિયાની થાય, પછી આગળ જોઈએ. યસ રૂકૈયા, બોલ બોલ. નો સર, નો ₹30,000 નો સુપર પ્રોફિટ આવે અને 3 વર્ષની પરચેસ કરો એટલે ગુડવિલ આવે 90,000 રૂપિયા. બધાને આવી જાય છે બાળકો? ઓકે, કોઈ બાકી નથી ને?
બધાને થઈ ગયું ભાઈ? ઓકે, તો હવે ટાઇટલ આપો જર્નલ એન્ટ્રીઝ, અને એમાં લખો એ વેલ્યુ ઓફ ગુડવિલ ઇઝ ટુ બી રેઇઝ ઇન ધ બુક્સ. પેલા ટાઇટલ આપવાનું જર્નલ એન્ટ્રીઝ, અને એના નીચે પછી એ વેલ્યુ ઓફ ગુડવિલ ઇઝ ટુ બી રેઇઝ ઇન ધ બુક્સ, અને એના નીચે ડેટ, પર્ટિક્યુલર્સ, LF, ડેબિટ રૂપીસ, ક્રેડિટ રૂપીસ. પેલા જર્નલ એન્ટ્રીઝ લખવાનું, પછી લખવાનું એ વેલ્યુ ઓફ ગુડવિલ ઇઝ ટુ બી રેઇઝ ઇન ધ બુક્સ, જેના નીચે ડેટ, પર્ટિક્યુલર્સ, LF, ડેબિટ રૂપીસ, ક્રેડિટ રૂપીસ. થઈ જાય એટલે કેજો મને કેટલું. તો આ પહેલી સિચ્યુએશન શું કહે છે બાળકો? કે ગુડવિલ ને બુકમાં રેઇઝ કરવાની છે. અત્યાર સુધી ગુડવિલ જેવું કોઈ અકાઉન્ટ બુકમાં હતું? એનો મતલબ શું થયો કે જે વસ્તુની વેલ્યુ ઝીરો છે એને હવે કેટલા રૂપિયાથી બતાવવાની છે? 90,000 રૂપિયાથી બતાવવાની છે. તો જર્નલ એન્ટ્રી જો તમારે કરવી હોય તો શું જર્નલ એન્ટ્રી કરો આ ટ્રાન્ઝેક્શન ને રેકોર્ડ કરવા માટે? ગુડવિલ ને બુકમાં બતાવવાની છે એટલે કયું અકાઉન્ટ ડેબિટ થાય? ગુડવિલ અકાઉન્ટ. અને ગુડવિલ કોના વચ્ચે વેચાય? ઓલ્ડ પાર્ટનર્સ વચ્ચે, ઓલ્ડ રેશિયો, કારણ કે એ બધો પ્રોફિટ જ થાય જે ઓલ્ડ પાર્ટનર્સ ને મળે. તો ડેટ ની કોલમ માં લખીશું 1-1-2004, 1-1-2004. ગુડવિલ અકાઉન્ટ ડેબિટ 90,000 to A's capital account, to B's capital account, and to C's capital account. And because of a equal partners, 30,000, 30,000, 30,000. Goodwill account debit to A's capital, to B's capital, to C's capital, 30,000, 30,000, 30,000. બધાને બાળકો થઈ ગયું? નરેશન માં લખવાનું બીંગ ગુડવિલ અકાઉન્ટ ઇઝ રેઇઝ્ડ, બીંગ ગુડવિલ અકાઉન્ટ ઇઝ રેઇઝ્ડ. આ પેલી સિચ્યુએશન હતી. આમાં કોઈને ન સમજાણું હોય તો મને પૂછો. બધાને ક્લિયર ભાઈ? હવે સેકન્ડ સિચ્યુએશન જે છે એમાં શું કીધું છે બાળકો? વેલ્યુ ઓફ ગુડવિલ જે છે વિલ બી રેઇઝ બટ નોટ શોન ઇન ધ બુક્સ. એનો મતલબ શું થયો? સૌથી પહેલા તો શું કરવું પડશે? સૌથી પહેલા રિટર્ન ઓફ કરવું પડશે એમ. પેલા ગુડવિલ ને રેઇઝ લખ્યું છે ઇંગ્લિશમાં, તમને કઈ બીજી બુદ્ધિ હલાવવાની નથી. ગુડવિલ અકાઉન્ટ વેલ્યુ ઓફ ગુડવિલ જે છે વિલ બી રેઇઝ, તો પેલા તો રેઇઝ કરવું પડે, અને પછી જો રેઇઝ કરીએ અને બુકમાં બતાવવું ન હોય તો પછી એને રિટર્ન ઓફ એ કરવું પડે. અને સેક્રિફાઇસિંગ રેશિયો કે ગેઇનિંગ રેશિયો ન આવે આમાં નિશિતા, કારણ કે આપણે ગુડવિલ ને રેઇઝ કરીએ છીએ એટલે જૂના પાર્ટનર્સ વચ્ચે વેચાય જૂના રેશિયોમાં, અને પછી રિટર્ન ઓફ નવા પાર્ટનર્સ વચ્ચે નવા રેશિયોમાં થાય.
ગુડવિલ બતાવવાની જ ન હોય ને બુકમાં તો ગેઇનિંગ અને સેક્રિફાઇસિંગ રેશિયો આવે. ત્યાં તો ગુડવિલ એકાઉન્ટ જેવું કોઈ એકાઉન્ટ જ ન આવે. આમાં તો પહેલા ગુડવિલ ને બતાવવાની છે ને પછી એને રિટર્ન ઓફ કરવાની, પાંચમી સિચ્યુએશન છે. સમજાણું છે ભાઈ બધાને? તો પેલા તો આ બી નું ટાઇટલ આપો, વેલ્યુ ઓફ ગુડવિલ વિલ બી રેઇઝ્ડ બટ નોટ શોન ઇન ધ બુક્સ, અને એના નીચે લખો ડેટ પર્ટિક્યુલર્સ એલએફ ડેબિટ રૂપીસ ક્રેડિટ રૂપીસ. પેલા જે બી લખ્યું છે ને એ બી લખી નાખો અને એના નીચે ડેટ પર્ટિક્યુલર્સ એલએફ ડેબિટ રૂપીસ ક્રેડિટ રૂપીસ. લખાઈ જાય એટલે કેજો. તો પેલી એન્ટ્રી તો ઓલી જ કરીશું જે ઉપર કરી, તો એ તો કોપી પેસ્ટ કરી નાખ. ગુડવિલ ડેબિટ ટુ એબીસી અને નરેશ એ જ લખવાનું, ગુડવિલ એકાઉન્ટ ઇઝ રેઇઝ. તારીખમાં 1/1/2004. થઈ ગયું ને બધાને? હવે સેકન્ડ એન્ટ્રી કરવાની, પાછી ડેટ ઇઝ 1/1/2004 અને અહીંયા કોઈ નવો પાર્ટનર નથી આવતો. પ્રોફિટ શેરિંગ રેશિયો ચેન્જ થયો છે એટલે પાર્ટનર તો એબીસી જ રહેશે, પણ હવે નવો રેશિયો આવશે 4:3:3 જે નવો રેશિયો છે. એટલે એઝ કેપિટલ એકાઉન્ટ ડેબિટ, બીઝ કેપિટલ એકાઉન્ટ ડેબિટ, સીઝ કેપિટલ એકાઉન્ટ ડેબિટ. અને 90,000 ને 4:3:3 ના રેશિયોમાં વેચો એટલે 36,000, 27,000, 27,000 થાય. એઝ કેપિટલ એકાઉન્ટ ડેબિટ 36,000, બીઝ કેપિટલ એકાઉન્ટ ડેબિટ 27,000, સીઝ કેપિટલ એકાઉન્ટ ડેબિટ 27,000 ટુ ગુડવિલ એકાઉન્ટ 90,000 રૂપીસ. નરેશન માં લખીશું બીંગ ગુડવિલ ઇઝ રિટર્ન ઓફ, ગુડવિલ ઇઝ રિટર્ન ઓફ ફ્રોમ ધ બુક્સ. અને હવે તમે જ્યારે બે એન્ટ્રી વાંચો ને એટલે આપોઆપ તમે જે લખ્યું છે ને એ વસ્તુનું અકાઉન્ટિંગ તમે કર્યું એ સમજાય કે ગુડવિલ ને રેઇઝ કરી પણ બુકમાં બતાવી નહીં. એટલે બીકોઝ ઓફ રેઇઝ કરી તો ગુડવિલ એકાઉન્ટ ડેબિટ થયું એટલે લેજર તો બનાવવું પડશે, પણ પછી તમે ગુડવિલ ને ક્રેડિટે કરી નાખ્યું એટલે ગુડવિલ એકાઉન્ટ ની બેલેન્સ ઝીરો થઈ જશે એટલે બુકમાં નહીં આવે ક્યાંય, પણ ગુડવિલ તમે રેઇઝ કરીને બતાવી અને પછી લેટર પોર્શનમાં એને તમે રિટર્ન ઓફ કરી નાખી. પણ જો તમે ત્રીજી સિચ્યુએશન વાંચો તો ત્યાં જો બહુ સ્પેસિફિકલી લખ્યું છે કે નો ગુડવિલ એકાઉન્ટ ઇઝ ટુ બી રેઇઝ. એટલે તમે જે જનરલ એન્ટ્રી કરો ને ત્યાં ક્યાંય ગુડવિલ એવો વર્ડ જ ન આવો જોઈએ,
કે ગુડવિલ આવશે તો પછી અકાઉન્ટ બનાવવું પડશે, પણ ગુડવિલ અકાઉન્ટ જ નથી બનાવવા. તો એવા કેસમાં શું થાય? તો કે એવા કેસમાં તમારે જે પાર્ટનર ગેઇન કરે છે એને એના ગેઇનિંગ રેશિયો પ્રમાણે રૂપિયા આપવાના થાય, એટલે એનું અકાઉન્ટ ડેબિટ થાય, અને જે લોકો સેક્રિફાઈસ કરે છે એ લોકોના અકાઉન્ટમાં એટલા રૂપિયા સેક્રિફાઈસિંગ રેશિયોમાં ક્રેડિટ થાય. એટલે આમ જોવા જાવ તો આપણે ઉપર 6 મેથડ સાચું આપણે જે ઉપર કર્યું ને સેકન્ડ સિચ્યુએશનમાં, ત્યાં તમે જો એનું અકાઉન્ટ તમે ક્રેડિટ કર્યું છે 30,000 થી, જ્યારે સેકન્ડ એન્ટ્રીમાં એનું અકાઉન્ટ ડેબિટ કર્યું 36,000, નેટિંગ કરો તો એનું અકાઉન્ટ 6,000 રૂપિયાથી ડેબિટ થાય, બી નું અકાઉન્ટ ક્રેડિટ થયું 30,000 થી, ડેબિટ થયું 27,000, તો બી નું અકાઉન્ટ ક્રેડિટ થાય 3,000 રૂપિયા, અને સી નું અકાઉન્ટ 3,000 રૂપિયાથી ક્રેડિટ થાય. એટલે આમ જોવા જાવ તો બીકોઝ ઓફ સેકન્ડ સિચ્યુએશન આપણી પાસે હતી એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ એનું અકાઉન્ટ ડેબિટ કરવાનું 6,000 થી, બી અને સી નું અકાઉન્ટ ક્રેડિટ કરવાનું 3,000 રૂપિયા. પણ જો સીધું આ ટ્રાન્ઝેક્શન આપ્યું હોય તો ત્યાં તો આપણે ખબર ન હોય, એટલે સૌથી પહેલા તો શું કરવું પડે? તો કે સૌથી પહેલા આપણે ગેઇનિંગ કે સેક્રિફાઈસિંગ રેશિયો ગોતવો, એટલે પહેલા તો આ સી નું ટાઇટલ આપો, નો ગુડવિલ અકાઉન્ટ ઇઝ ટુ બી રેઈઝ, એ ટાઇટલ આપી દો. એના નીચે લખો કેલ્ક્યુલેશન ઓફ સેક્રિફાઈસિંગ ઓબ્લિક ગેઇનિંગ રેશિયો, કેલ્ક્યુલેશન ઓફ સેક્રિફાઈસિંગ ઓબ્લિક ગેઇનિંગ રેશિયો. લખાઈ જાય એટલે કેજો બાળ. સેક્રિફાઈસિંગ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ રેશિયો માઇનસ ન્યુ રેશિયો. સેક્રિફાઈસિંગ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ રેશિયો માઇનસ ન્યુ રેશિયો. એના નીચે લખો એ ઇઝ ઇક્વલ ટુ 1/3 માઇનસ 4/10. 1/3 માઇનસ 4/10, એટલે આન્સર માઇનસમાં આવશે, અને માઇનસ નો આન્સર બતાવે છે કે એ સેક્રિફાઈસ નથી કરતો, એ ગેઇન કરે છે. કેટલો ગેઇન કરે છે? માઇનસ 2/30 જેટલો. બરાબર છે, બધાને આવી ગયો? હવે આ જ રીતે બી અને સી નો ગોતો. 1/3 માઇનસ 3/10. તો 1/30 બી માં આવશે, જે પ્લસ માં આવ્યું, જે સેક્રિફાઈસ કરે છે એ બતાવે છે, અને સી માં પણ 1/30. તો બી ને બેઝિકલી જે ગુડવિલ આપણે ગણી છે ને 90,000 રૂપિયા, એના 2/30 જેટલા રૂપિયા લેવાના થાય, કારણ કે ગેઇન કરી રહ્યો છે. એટલે 90,000 ઇન્ટુ 2/30 કરો ને એટલે તમને 6,000 રૂપીઝ મળે એને, સોરી. અને આ 6,000 જે છે એ બી અને સી વચ્ચે વેચાય 1:1 ના રેશિયો. 90,000 ના 1/30 અને 90,000 ના 1/30, એટલે બે ના ભાગે 3,000 આવે. એટલે હવે લખો ડેટ પર્ટિક્યુલર્સ LF ડેબિટ રૂપીસ ક્રેડિટ રૂપીસ. ડેટ માં 1/1/2004 એસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ, કાઉન્ટ્સ માં લખવાનું 90,000 ઇન્ટુ 2/30, ડેબિટ ની કોલમ માં 6,000 રૂપિયા.
90,000 into 2 upon 30. 2B's capital counts માં લખવાનું 90,000 into 1 upon 30 એટલે 3,000 અને 2C's capital 90,000 into 1 upon 30 એટલે 3,000. નરેશન માં લખવાનું પ્રપોર્શનેટ શેર, પ્રપોર્શનેટ શેર ઇન ગુડવિલ ઇઝ ટુ બી ચાર્જ, પ્રપોર્શનેટ શેર ઇન ગુડવિલ ઇઝ ટુ બી ચાર્જ ટુ ગેઇનિંગ પાર્ટનર, to gaining partner A and it is distributed and it is distributed between B and C in their, B and C in their sacrificing ratio, હવે જરા ભી આઈ તો અઘરું છે પાછું, હવે જયારે મારા મગજમાં જે થોટ આવ્યો શું બોલ્યો તો પ્રપોર્શનેટ શેર in goodwill is charged to gaining partner A and it is distributed between B and C in their sacrificing ratio. બધાને બાળકો તો હવે ડી નંબર ની સિચ્યુએશન છે, એ વિલ બ્રિંગ ઇન કેશ ફોર ગુડવિલ. જો એ પૈસા લાવતો હોય તો આપણી પહેલી સિચ્યુએશન કેટલા એને રૂપિયા લેવાના થાય, તો કે એ જેટલો ગેઇન કરે છે એટલા રૂપિયા જે ઓલરેડી આપણે ગોતેલા છે, આગલી સિચ્યુએશન 6,000 રૂપિયા એને લેવાના થાય. તો પેલા તો આ ટાઇટલ આપી દો ડી કરીને, એ વિલ બ્રિંગ ઇન કેશ ફોર ગુડવિલ. ડેટ પર્ટિક્યુલર્સ LF ડેબિટ રૂપીસ ક્રેડિટ રૂપીસ. અને એમાં સૌથી પહેલી એન્ટ્રી પૈસા ઈ લાવે છે એની થશે, એટલે બેંક અકાઉન્ટ ડેબિટ 6,000 ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ 6,000. બેંક અકાઉન્ટ ડેબિટ 6,000 ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ 6,000. નરેશનમાં લખીશું A brought, A brought his share in goodwill in cash. A brought his share in goodwill in cash.
સેકન્ડ જર્નલ એન્ટ્રી કરવાની થશે પ્રીમિયમ ફોર ગુડવિલ ડેબિટ 6000 અને આ 6000 કોને મળશે બી અને સી ને ટુ બીસ કેપિટલ 3000 અને ટુ સીસ કેપિટલ 3000 પ્રીમિયમ ફોર ગુડવિલ ડેબિટ ટુ બીસ કેપિટલ ટુ સીસ કેપિટલ નરેશન માં લખીશું પ્રીમિયમ ફોર ગુડવિલ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ પ્રીમિયમ ફોર ગુડવિલ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ બિટવીન સેક્રિફાઇઝિંગ પાર્ટનર્સ પ્રીમિયમ ફોર ગુડવિલ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ બિટવીન sacrificing partners. અને લાસ્ટ સિનારીઓમાં શું એન્ટ્રી થશે ભાઈ? નો એન્ટ્રી. તો પાંચમું જે આપ્યું છે એનું ટાઇટલ લખી નાખો કે એ વિલ પ્રાઇવેટલી પે હિઝ શેર ઓફ ગુડવિલ અને પછી નીચે લખો નો એન્ટ્રી. તો હવે જો થઈ ગયું ને બધાને તો આજનો આ છેલ્લો ક્વેશ્ચન એક કરી એક્ઝામ્પલ 1 તમને સ્ક્રીન ઉપર દેખાશે. પહેલા તો એ લખી નાખો ઝડપથી. હવે આ લોકોએ જે કર્યું છે એવું નહીં કરીએ બાળકો. આ લોકો એક જ એન્ટ્રીમાં કરી નાખ્યું. એ લોકોએ પ્રીમિયમ ફોર ગુડવિલ ઉડાડી દીધું આખું અકાઉન્ટ. આપણે બે એન્ટ્રી કરીશું. પહેલા તો ડી નવો પાર્ટનર એડમિટ થાય છે, 30000 રૂપિયા કેપિટલ ના લઈ આવે છે અને 10000 પ્રીમિયમ ફોર ગુડવિલ ના લઈ આવે છે. તો આપણે પહેલી જનરલ એન્ટ્રી કરીશું બેંક અકાઉન્ટ ડેબિટ, ટોટલ 40000 રૂપિયા આવશે. ટુ ડીસ કેપિટલ 30000 અને ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ 10000. અને પછી સેકન્ડ એન્ટ્રી પ્રીમિયમ ફોર ગુડવિલ ડેબિટ ટુ એબીસી, એના સેક્રિફાઇસિંગ રેશિયોમાં થાય. સેક્રિફાઇસિંગ રેશિયો એનો જે જૂનો રેશિયો છે એ જ થાય, કારણ કે તમને કોઈ સેક્રિફાઇસિંગ રેશિયો આપ્યો નથી. તો આપણે એમ જ માનવાનું કે ભાઈ લોકો જૂના રેશિયોમાં સેક્રિફાઇસ કરે છે. તો આપણે ટાઇટલ આપીશું જનરલ એન્ટ્રીઝ ડેટ પર્ટિક્યુલર્સ એલએફ ડેબિટ રૂપીઝ ક્રેડિટ રૂપીઝ. જનરલ એન્ટ્રીઝ ડેટ પર્ટિક્યુલર્સ એલએફ ડેબિટ રૂપીઝ ક્રેડિટ રૂપીઝ.
પહેલી એન્ટ્રી કરીશું બેંક અકાઉન્ટ ડેબિટ ડેટની કોલમમાં નંબર 1 લખવાનું કારણ કે તારીખ આપી નથી કે બેંક અકાઉન્ટ ડેબિટ 40,000 ટુ ડીઝ કેપિટલ 30,000 રૂપીસ ટુ ડીઝ કેપિટલ 30,000 રૂપીસ અને ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ 10,000 રૂપીસ પ્રીમિયમ ફોર ગુડવિલ 10,000 રૂપીસ નરેશનમાં લખીશું બેંક અકાઉન્ટ ડેબિટ ઝાવ્યા 40,000 ટુ ડીઝ કેપિટલ 30,000 અને ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ 10,000 જે 40,000 રૂપિયા ડી લેવો છે ટોટલ એની આપણે પહેલી એન્ટ્રી કરી જેમાં 30,000 એના કેપિટલ ના છે 10,000 રૂપિયા પ્રીમિયમ ફોર ગુડવિલ ના છે બરાબર necessary cash is brought by D necessary cash is brought by D brought by D four his capital contribution for his capital contribution and premium for goodwill capital contribution and premium for goodwill necessary cash is brought by D for his capital contribution and premium for goodwill અને હવે સેકન્ડ એન્ટ્રી કરીશું premium for goodwill debit 10,000 to A's capital 4,000 to B's capital 4,000 to C's capital 2,000 premium for goodwill debit to ABC બરાબર છે બાળકો પ્રીમિયમ ફોર ગુડવિલ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ પ્રીમિયમ ફોર ગુડવિલ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ બિટવીન સેક્રિફાઇઝિંગ પાર્ટનર્સ premium for goodwill is distributed between sacrificing partners બધાને બાળકો ક્લિયર છે ને ઓકે તો કાલે મળીશું બાળકો અને આથી આમાં આગળ લગાવશું આવજો